તો કોઈ પણ સંકિર્ણ સંયોજનોની એક આગવી ખાસિયત એનો રંગ હોય છે તો આ રંગ મેળવવાનું મુખ્ય કારણ શું છે એ આપણે આ ટોપિકની અંદર વાત કરવાની છે તમને એ વસ્તુની તો ખબર જ છે કે સંકીર્ણ સંયોજનો ડી વિભાગના તત્વોમાં જ બની શકે છે ડી વિભાગના તત્વોમાં એવી બધી એવી ખાસ લાક્ષણિકતા છે જેના કારણે સંકીર્ણ સંયોજનો એ બનાવવાની એક સ્પેશિયાલિટી ધરાવે છે એનો એક અલગથી ગુણ છે એ છે અનુચુંબકત્વ કોઈ પણ ડી વિભાગની ઇલેક્ટ્રોન રચના જોઈ લો ને એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને આ અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યારે ડી ડી સંક્રાંતિ કરે છે ત્યારે તમને એ ઘન સ્વરૂપમાં હોય કે દ્રાવણ સ્વરૂપમાં હોય એ જુદા જુદા રંગ સ્વરૂપે તમને દેખાય છે તો સવર્ગ સંયોજનોના રંગ માટે એકદમ જવાબદાર પરિબળ એ ડી કક્ષકોમાં રહેલા અયુગમિત ઇલેક્ટ્રોન એવું હું બોલી શકું છું હવે આ રંગ ઉદ્ભવે છે કેવી રીતે સંક્રાંતિ ધેટ મીન્સ કઈ રીતે થાય છે એ સમજવાની કોશિશ કરો દાખલા તરીકે કોઈ એક સંકિર્ણ સંયોજનનું દ્રાવણ છે એના ઉપર જો આપણે કોઈ સફેદ પ્રકાશ આપાત કરીએ તમને ખાસ ખબર હશે કે સફેદ પ્રકાશ એ જાની પીનારા બધા પ્રકાશનું સંમિશ્રણ છે આ સફેદ પ્રકાશમાંથી અમુક ચોક્કસ તરંગ લંબાઈનું આ દ્રાવણ શોષણ કરશે જાની વાલી પીનારા બધા રંગોનું મિશ્રણ છે સફેદ પ્રકાશ એમાંથી ચોક્કસ તરંગ લંબાઈનું જો શોષણ કરે તો બાકી વધતી અમુક તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું બાકી વધતી તરંગ લંબાઈ છે એ નીકળી જશે એ બાકી વધેલી તરંગ લંબાઈના આધારે એનો રંગ નક્કી થાય છે આ જે બહાર રંગ નીકળે છે ને આપણે એને કહીશું પૂરક રંગ બરાબર અને જે શોષાય છે એને કહીશું આપણે શોષિત રંગ અહીંયા બે પ્રકારના રંગની વાત થશે બરાબર જેનું શોષણ થઈ જાય છે એ છે શોષિત રંગ અને શોષણ થઈ ગયા બાદ જે તરંગ લંબાઈ બાકી વધે છે એને કહીશું આપણે પૂરક રંગ શોષણ રંગ અને પૂરક રંગ વચ્ચેનો એક કોમ્બિનેશન હોય છે એ આપણે શીખવું પડશે એ આપણે યાદ પણ રાખવું પડશે જેથી આગળ જતા એમસીક્યુઝ આપણે બરાબર રીતે સોલ્વ કરી શકીએ શોષિત રંગ અને પૂરક રંગના કોમ્બિનેશનને આપણે યાદ રાખવું પડશે જો આ કોમ્બિનેશન કંઈક આવી રીતે વર્તુળની રીતે આપણે યાદ રાખશું એકબીજાથી વિરુદ્ધ રંગો હોય છે શોષિત રંગ અને પૂરક રંગ બરાબર જોજો આપણે એને જો યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રાખી શકશું એક ગોળાકારમાં આપણે છ ભાગ પાડી દેવાના બરાબર અને પછી આપણે યાદ રાખવાની છે આ ચાવી આ ચાવીનું નામ છે રોય જીબી વી રોય જીબી વી આવી રીતે યાદ રાખજો દાખલા તરીકે જો આ રેડ કલરથી હું ચાલુ કરું છું બરાબર એના પછી તમે આવી રીતે લખી શકો રોય આર ઓ વાય જીબી વી આનો સ્પષ્ટ મતલબ એમ થયો કે જો શોષિત થતો રંગ લાલ કલરનો હોય ને તો એનો પૂરક રંગ ગ્રીન કલર નો હશે અથવા તો શોષિત થતો રંગ ગ્રીન કલરનો હોય તો એનો પૂરક રંગ રેડ કલરનો હશે એકબીજાથી વિરુદ્ધાર્થી જો શોષિત થતો રંગ યલો કલરનો હોય તો એનાથી વિરુદ્ધાર્થી એનો પૂરક રંગ બહાર નીકળતો રંગ વાયલેટ રંગનો હશે સમજો છો બરાબર તો બસ આ ચાવી બરાબર રીતે યાદ રાખવાની છે તમારે રોય જીબી વી આ ચાવી યાદ રાખશો એટલે ઘણા બધા એમસીક્યુઝ આમાંથી જ આવવાના છે તમારે જુઓ દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ એક સંકિર્ણ સંયોજનોનું પર્ટિક્યુલર બ્લુ ગ્રીનની આજુબાજુનો પોર્શનનું શોષણ થાય છે જો બ્લુ ગ્રીન આજુબાજુના પોર્શનનું શોષણ થાય તો એનો મતલબ એનો પૂરક રંગ તરીકે કઈ ગુલાબી જેવો રંગ નીકળશે સમજો છો બરાબર રીતે આપણે જે હમણાં ચાવી જોયેલી હતી એની અંદર જ ચેક કરો તમે તમે બ્લુ અને ગ્રીનનો મિક્સઅપ વાળો કોઈ રંગ લેશો શોષણની અંદર તો એનો વિરુદ્ધાર્થી રંગ કંઈક આવી રીતના ઓરેન્જ અને રેડની આજુબાજુનો હશે ઓરેન્જ અને રેડની આજુબાજુ એટલે કે ગુલાબી રંગ આપણને દેખાય છે તો આ ચક્ર બહુ કામનું છે બરાબર રીતે યાદ રાખજો રોય જીબી વી ચલો આપણે નોટબુકમાં આના વિશે લખતા જઈએ સવર્ગ સંયોજનોના રંગની અંદર પહેલા મુદ્દામાં એવું લખશું કે વિવિધ રંગ જુદા જુદા રંગ એ સ્વર્ગ સંયોજનો અથવા સંકિર્ણ સંયોજનો નો મુખ્ય ગુણધર્મ છે મુખ્ય ગુણધર્મ છે એટલે કે જ્યારે સંકિર્ણ સંયોજનો પર સંકીર્ણ સંયોજનો પર સફેદ રંગ આપાત કરવામાં આવે છે સફેદ રંગ પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે તેમાંથી બહાર નીકળતો પ્રકાશ તેમાંથી बाहर निकलतो प्रकाश सफेद होतो नथी के वो होई छे रंगीन होई छे वे यह थाई छे सुए लखी ना किये अहीं संकीर्ण संयोजन संकीर्ण संयोजन સફેદ પ્રકાશ માની અમુક તરંગ લંબાઈનું શોષણ કરે છે અમુક તરંગ લંબાઈ માનું શોષણ કરે છે અને શોષિત તરંગ લંબાઈ થી પૂરક રંગ દેખાય છે પૂરક રંગ આપણને દેખાય છે આ પૂરક રંગ હવે આ રંગ દેખાય છે એની વાત કરી લઈએ આ પૂરક રંગ એ શોષિત एमने अमुक तरंग लंबाई लक्षु आ पूरक रंग ए अमुक तरंग लंबाई शोषाई गया बाद बाकी वृद्धि तरंग लंबाई थी प्रतीत થઈ છે બરાબર આ પૂરક રંગને આપણે યાદ રાખવાની એક ચાવી પણ આપેલી છે બરાબર બરાબર આ ચાવી આપણી છે રોય રીતે યાદ રાખવી આ ચાવીને રોય જીબી તમે આવી રીતે એક વર્તુળ પાડી લ્યો બરાબર અને વર્તુળમાં ગમે ત્યાંથી રોય જીબી વી લખો આર ઓ વાય જીબી વી આવી રીતે લખી નાખવું તમારે બરાબર આના ઉપરથી તમને યાદ આવી જાય આર ફોર રેડ ઓ ઉપરથી ઓરેન્જ વાય ઉપરથી યલો હવે લખવું હોય તો લખી નાખો લખવાની લગભગ કંઈ જરૂર નહીં પડે ઓ ઉપર વાય ઉપરથી યલ્લો જી ઉપરથી ગ્રીન બી ફોર બ્લુ અને વી ફોર વાયોલેટ બરાબર આનો મતલબ સ્પષ્ટ એવો થશે કે જો ગ્રીન અથવા તો રેડમાંથી જો રેડ લંબાઈનું તરંગ લંબાઈનું શોષણ કરવામાં આવે એનો મતલબ એવો થશે કે એની સામેવાળો એનો પૂરક રંગ થશે અને ઉત્સર્જિત થતી ગ્રીન હશે બરાબર એકબીજાની સામે વાળું કરવાનું જો આ શોષિત રંગ હોય તો એની સામેવાળો ઉત્સર્જિત રંગ હોય છે એવું તમારે માનવું પડશે બરાબર દાખલા તરીકે શોષિત રંગ બ્લુ કલરનો હશે તો ઉત્સર્જિત રંગ ઓરેન્જ કલરનો હશે એવું આપણે કહી શકીએ છીએ અહીંયા આપણે એ વસ્તુ લખી રાખીએ કે દાખલા તરીકે સંકિર્ણ દ્વારા લીલો રંગ શોષાય લીલો રંગ શોષાય જોઈ લો ગ્રીન રંગ શોષાય તો એનાથી વિરુદ્ધાર્થી સાઈડ કયો છે રેડ એનો મતલબ રેડ રંગ ઉત્સર્જિત થશે તો આ સંકિર્ણ તો આ સંકિર્ણ લાલ રંગનું દેખાય છે લાલ રંગનું દેખાય છે ક્લિયર તો આ બરાબર રીતે પૂરક રંગનું આખું ચક્ર યાદ રાખવું રોય જીબી વી માં અને રિલેટેડ એક કોષ્ટક જેવું પણ આપેલું છે આ કોષ્ટકમાં જુદા જુદા સંકિર્ણોના રંગ આપેલા છે આ જુદા જુદા સંકિર્ણો શોષિત થતા પ્રકાશની સામે ઉત્સર્જિત થતા અથવા તો દેખાતા પ્રકાશને

રંગનું શોષણ કરે તો ક્યાં રંગનો પ્રકાશ આવે એવું નહીં પૂછી શકે તો તમારે કંઈ ગોખવાની વસ્તુ નથી કે નેનોમીટરને તમારે ગોખવાની જરૂર નથી તમારે જસ્ટ પૂરક રંગને યાદ રાખવાની જરૂર છે બરાબર અને પૂરક રંગ યાદ રાખજો રોય જી વારંવાર બોલું છું બરાબર રીતે યાદ રાખવું હવે આપણે એના બીજા મુદ્દા ઉપર આવીએ ડીડી સંક્રાંતિ વિશેના આપણે કહી તો દીધું કે એકનું શોષણ થાય અને બાકીની નીકળી જાય ડીડી સંક્રાંતિ રંગની અંદર ખૂબ જ અગત્યનું મહત્ત્વ ધરાવે છે આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને સમજવાની કોશિશ કરશું એક્ઝામ્પલ હમણાં લીધેલું તે જ છે હેક્ઝા એક્વા ટિટેનિયમ થ્રી સંકીર્ણ આયન છે આની અંદર જોવા જાવ તો ટીઆઈ પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થાની સિચ્યુએશન આવેલી હોય છે અને આખે આખું સંકીર્ણ આપણને દેખાય છે એવી રીતે અષ્ટફલકીય સંકીર્ણ છે જેમાં પાણી છ બાજુએથી સ્વર્ગબંધ બાંધે છે બરાબર અને અષ્ટફલકીય રચના બનાવશે ટીઆઈ પ્લસ થ્રીની ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત કરીએ તો એની અંદર માત્ર થ્રીડી વન સિચ્યુએશન આવેલી હોય છે મતલબ ડી કક્ષકમાં માત્ર એક ઇલેક્ટ્રોન છે હવે અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન તો આપણે ભણી જ ગયા છીએ એનો મતલબ આ એક ઇલેક્ટ્રોન એ ટીટુજી રેજ્ય ટીટુજીની અંદર આવેલો છે જો હવે આ સંકિર્ણની અંદર આપણે કોઈ પ્રકાશ આપાત કરશું અને તે પર્ટિક્યુલર પ્રકાશનું શોષણ કરશે તો થશે એવું કે આ ભૂમિ અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન એ ઉત્તેજિત થશે અને ઉત્તેજિત થઈને ઉપરની કક્ષામાં જશે ઉપરની કક્ષા એટલે કે ઈજી કક્ષામાં જશે હવે આ ઈજી કક્ષાનો ઇલેક્ટ્રોન ફરીથી ભૂમિ અવસ્થામાં આવે ત્યારે કંઈક તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું ઉત્સર્જન કરશે એ તો આપણને ખબર જ છે આ આખી જે ઘટના છે આપણે એને ડી સંક્રાંતિ તરીકે ઓળખી શકીએ છીએ અહીંયા એક રીતે જો જો બ્લુ ગ્રીન રંગના પોર્શનનું શોષણ તો એના એના બદલામાં રંગ તરીકે જાંબલી અથવા તો રેડ કલરનો રંગ બહાર નીકળવાનો છે બરાબર સેમ ટુ સેમ આવી સિચ્યુએશન આપણે જુદા જુદા પથ્થરોમાં પણ જોઈ શકીએ છીએ જેમ કે રૂબીના પથ્થર હોય અને એમરાલ્ડ પથ્થરો આવે છે રૂબી એટલે તમે માણેકના પથ્થર સમજી શકો છો અને એમરલ્ડ એટલે પન્નાના પથ્થર માણેક અને પન્નાના જે જુદા જુદા રંગો હોય છે રૂબી એટલે કે માણેક કંઈક લાલ રંગના પથ્થરો છે અને પન્નાના પથ્થરો થોડાક એવા લીલાશ પડતા કિંમતી પથ્થરો છે હીરા ટાઈપના પથ્થરો છે તો એ રંગોની અંદર પણ આવી જ રીતે કંઈક ડીડી સંક્રાંતિ ઉદભવે છે જે એના માટે કારણભૂત હોય છે બરાબર જોજો આની અંદર પણ સેમ ટુ સેમ સિચ્યુએશનમાં ઇલેક્ટ્રોન્સ ઉત્તેજિત થાય છે અને ફરીથી નીચે આવે છે સૌથી પહેલાં જો આપણે માણેકના પથ્થરની વાત કરીએ તો માણેકના પથ્થરના સ્ટ્રક્ચરની અંદર એ એલ ટુ ઓ થ્રી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સ્ટ્રક્ચર હોય છે પણ એની અંદર અમુક એલ્યુમિનિયમનું રૂપા સ્થાનાંતર વિસ્થાપન ક્રોમિયમ આયન વડે થાય છે સી પ્લસ થ્રી આયન વડે અને બરાબર યાદ રાખજો કે આ જે સી પ્લસ થ્રી આયન છે એના કારણે જ આ માણેકનો લાલ રંગ આવે છે આ એમસીક્યુમાં આવી શકે છે માણેકનો લાલ રંગ કોના આધારે આવે છે કોને આભારી છે તો એ ક્રોમિયમ પ્લસ થ્રીની ડીડી સંક્રાંતિને આભારી છે એવું તમે બોલી શકો છો બરાબર તો આ માણેકનો રંગ એની અંદર ડીડી સંક્રાંતિ થાય છે કંઈક આવી રીતે અને રેડ રંગ આપણને દેખાય છે લાલ રંગનો કિંમતી પથ્થર આપણને દેખાશે એકદમ સિમિલર વેમાં આપણે જો પન્નાના પથ્થરની વાત કરીએ તો પન્નાનો પથ્થર એ લીલાશ પડતો કિંમતી પથ્થર છે આમાં પણ એક રીતના જોવા જાવ તો ક્રોમિયમ પ્લસ થ્રી આયનો જ જવાબદાર છે ક્રોમિયમ પ્લસ થ્રી ની અંદર થતી ડીડી સંક્રાંતિ અષ્ટફલકીય રચનાની અંદર થાય છે અને તેના કારણે એનો ગ્રીન રંગ ઉદ્ભવે છે બરાબર રીતે આ યાદ રાખજો માણેકની અંદર લાલ રંગ અને પન્નાની અંદર ગ્રીન રંગ બંનેમાં ક્રોમિયમ પ્લસ થ્રી જવાબદાર છે હવે આ જે એક્ઝામ્પલ હતું એ એક્ઝામ્પલ આપણે અહીંયા બીજા મુદ્દાની અંદર લખવાનું છે કે દાખલા તરીકે ટીઆઈ એચ ટુ સિક્સ હેક્ઝા એકવા ટિટેનિયમ પ્લસ થ્રી સંકિર્ણ આયનમાં અથવા તો સંકિર્ણમાં ટીટેનિયમ પ્લસ થ્રી ધાતુ આયન છે ધાતુ આયન છે જેમાં ઇલેક્ટ્રોન રચના આવેલી છે આ થ્રીડી વન ઇલેક્ટ્રોન રચનાને આપણે આવી રીતે દોરી શકીએ છીએ આપણને બહુ સારી રીતે ખબર છે કે ટી અને ઇ રચનામાં આપણે આવું ગોઠવી શકીએ છીએ તો નોર્મલી પહેલો ઇલેક્ટ્રોન થ્રીડી વન નો ઇલેક્ટ્રોન એ ધરા અવસ્થા અથવા તો ભૂમિ અવસ્થામાં આવેલો હોય છે જ્યારે આના ઉપર કોઈ પ્રકાશ આપાત કરવામાં આવશે ત્યારે તે ઉત્તેજિત અવસ્થામાં રૂપાંતર પામશે બરાબર ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આ ઇલેક્ટ્રોન સીધે સીધો એ ઉપર તરફ ટ્રાન્સફર થવાનો છે એટલે કે માંથી ડાયરેક્ટલી ઈજીમાં કન્વર્ટ થશે કંઈક આવી રીતે તો આ ઉત્તેજિત અવસ્થાનો ઇલેક્ટ્રોન જ્યારે ફરીથી ધરા અવસ્થામાં જશે એને કહેવાય ડી સંક્રાંતિ અને એના કારણે કઈ આપણને પ્રકાશ મળવાનો છે તમારે આ આકૃતિ દોરી નાખવાની છે બરાબર રીતે અહીંયા નીચે કે જો આ સંકિર્ણ દ્વારા આ સંકિર્ણ દ્વારા વાદળી લીલા પ્રકાશનું શોષણ કરવામાં આવે શોષણ કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ટી માં રહેલ ઇલેક્ટ્રોન EG માં જાય છે અને ડીડી સંક્રમણના કારણે ડીડી સંક્રમણ ના કારણે સંકિર્ણ જાંબલી રંગનું દેખાય છે જાંબલી રંગનું દેખાય છે તો આ સંકિર્ણનો ફાઈનલ રંગ યાદ રાખજો ટીઆઈ એચ ટુ સિક્સ કેવા રંગનું છે જાંબલી રંગનું કારણ કે એને જે શોષણ કરેલું છે એ તરંગ લંબાઈ એ વાદળી લીલા રંગની છે વાદળી લીલા રંગની તરંગ લંબાઈનું શોષણ કરે છે અને તમને દેખાય છે જાંબલી રંગનું સંકિર્ણ અને જે પથ્થરોની આપણે વાત કરેલી હતી એ પણ શોર્ટમાં જે અહીંયા બતાવી દેવાની છે માણેક પથ્થરનો લાલાશ રંગ તેમાં રહેલી સીઆર પ્લસ થ્રીની ની અશુદ્ધિના કારણે હોય છે સીઆર પ્લસ થ્રી ની અશુદ્ધિના કારણે હોય છે અને આવી જ રીતે આપણે પન્નાના પથ્થરની વાત કરીએ તો પન્ના પથ્થરનો આછો લીલો રંગ પણ સીઆર પ્લસ થ્રી ને આભારી છે રંગો બરાબર યાદ રાખવા એના પછીના મુદ્દાની અંદર આપણે આ રંગ માટે જવાબદાર બીજું પરિબળ પણ જોવાનું છે જે છે લિગેન્ડ જો કોઈ પણ સંકિર્ણમાં લિગેન્ડની હાજરીના કારણે જ આવી ડીડી સંક્રાંતિ ઉદ્ભવે છે તમે વિચારો જો લિગેન્ડ જ ન હોય તો ટી અને ઈજી કક્ષકો હશે સીધી વાત છે જો આ સંકિર્ણમાં લિગેન્ડ જ નહીં હોય તો ટી અને ઈજી કક્ષકો જ નહીં હોય અને એના કારણે રંગ પણ નહીં હોય એનો સ્પષ્ટ મતલબ છે કે કોઈ પણ સંકિર્ણની અંદર લીગેન્ડ ના કારણે જ આ રંગ ઉદ્ભવે છે જો લીગેન્ડ ની ગેરહાજરી હોય તો કોઈ પણ પ્રકારનો રંગ તમને એમાં જોવા નહીં મળે ક્લિયર દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ ફરીથી ટીઆઈ એચ ટુ સિક્સ પ્લસ થ્રી જેનો કઈક જાંબલી રંગનો કલર છે એ આપણે અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ બરાબર હવે આની અંદર લીગેન્ડ તરીકે એચ છે

મો દ્રાવણ પણ આને કહેવાય વાદળી રંગનું દ્રાવણ છે આ એક પ્રકારનું સંકિર્ણ છે કોપરની આજુબાજુ આવેલા હોય છે છે એ લિગેન્ડ તરીકે કાર્ય કરે સિમિલર આ વસ્તુને પણ તમે ગરમ કરીને પાણી ઉકાળી નાખશો પાણી નીકળી જશે તો પાણીને લીગેન્ડ નીકળી જતા હોવાથી કોપર પ્લસ ટુ નો રંગ સફેદ થઈ જશે પાણીની હાજરીમાં જ લીગે સંકિર્ણનો ચોક્કસ રંગ હોય છે લિગેન્ડની હાજરીમાં ગેરહાજરીમાં કોઈ પણ રંગ હોતો નથી તો આપણે આ ત્રીજા મુદ્દાની અંદર લખવાનું છે કે કોઈ પણ સંકિર્ણમાં લીગેન્ડ ની સ્ફટિક ક્ષેત્રનું વિભાજન થતું નથી સ્ફટિક ક્ષેત્રનું વિભાજન થતું નથી જો સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ન થાય તો ડી સંક્રાંતિ અથવા તો ડી સંક્રમણ ન થાય અને એના કારણે જે જે સ્ફટિક છે છે સોરી એ રંગવિહીન બને છે એનો રંગ દૂર થાય છે દાખલા તરીકે આવા આપણી પાસે બે એક્ઝામ્પલ આવેલા છે દાખલા તરીકે હમણાં જે વાત કરી એ હેક્ઝા એકવા ટિટેનિયમ પ્લસ થ્રી આયન જે મૂળ જાંબલી રંગનો છે બરાબર જો તમે એને ગરમ કરશો ગરમ કરીને એચ દૂર કરશો તો સંકિર્ણ સફેદ રંગનું બને છે સફેદ રંગનું બને છે ઓકે તો લિગેન્ડને દૂર કરશો તો સફેદ રંગ થઈ જશે કન્ફર્મ છે એક બીજું એક્ઝામ્પલ આપણી પાસે છે એ છે મોડુનું દ્રાવણ સીયુએસઓ ફોર ઇન્ટુ ફાઈવ એચ નોર્મલી આ વાદળી રંગનું દ્રાવણ હોય છે જો તમે આને પણ ગરમ કરશો ગરમ કરીને એના એચ લિગેન્ડને દૂર કરશો તો સંકીર્ણ ફરીથી સફેદ રંગનું થઈ જશે સંકિર્ણ સફેદ રંગનું બને છે બરાબર એનો મતલબ એમ થયો કે લીગેન્ડ ગેરહાજરીમાં સંકિર્ણનો રંગ રહેતો નથી લખી નાખવાનું ગેરહાજરીમાં સંકિર્ણનો રંગ રહેતો નથી અગત્યની વાત છે રંગ ઉપર આ લિગેન્ડની અસરને સમજવી હોય ને તો એક સારો એવો પ્રેક્ટિકલ પણ આપણને આપેલો છે આપણે હેગા એકવા નિકલ ટુ નામનું એક સંકિર્ણ લઈ લઈએ બરાબર જોજો એક પ્રયોગ કરીએ આપણે કે લિગેન્ડ બદલાવાથી રંગ બદલે છે કે નથી બદલતો એના વિશેનો આ પ્રયોગ છે તો હેગા એકવા નિકલ ટુ નામનું એક સંકિર્ણ લઈ લઈએ અને દાખલા તરીકે આ હેગા એકવા નિકલ કઈ રીતે બને તો તમારે સૌથી પહેલા પાણીની અંદર નિકલ ક્લોરાઇડ નાખવો પડશે NiCl2 ની અંદર જ્યારે એચ નાખશો ને ત્યારે સમીકરણ પ્રમાણે એનઆઈ એચ ટુ ઓ સિક્સ સીએલ ટુ બનશે એટલે કે આ મૂળ સંકિર્ણ બનશે હવે જ્યારે આની અંદર પહેલી વસ્તુ તો વિચારો કે આની અંદર મેઇનલી H2O લિગેન્ડ તરીકે છે જો હું લિગેન્ડને ક્રમશઃ ધીમે ધીમે ચેન્જ કરતો જાઉં ને તો એનો રંગ બદલાઈ જશે આ માટે આપણે એક આખો પ્રેક્ટિકલ કરીએ બરાબર જોજો હું ત્રણ પ્રેક્ટિકલ કરું છું પહેલા પ્રેક્ટિકલ ની અંદર એક જેમ બે જેમ ત્રણ જુદું જુદું પ્રમાણ આ એનાથી ડબલ છે ને આ એનાથી ટ્રિપલ છે એવું આપણે લઈ લઈએ જ્યારે આ ત્રણે ત્રણ ઈ એન ને આ સંકીર્ણ ગ્રીન કલરના સંકિર્ણમાં નાખવામાં આવે છે ને ત્યારે લિગેન્ડ બદલાવાના કારણે ત્રણે ત્રણ નો રંગ બદલાઈ જશે કંઈક આવી રીતે બરાબર આ રંગ કેમ બદલાણા એમાં લિગેન્ડની અસર શું છે એને બરાબર રીતે આપણે સમજી લઈએ સૌથી પહેલા જુઓ જ્યારે ઈ એન તમે થોડોક એવો નાખેલો હતો ને ત્યારે નિકલ અને ઈ એન વચ્ચે એક જેમ એક નો રેશિયો છે જુઓ સંકિર્ણ આવું બનશે નિકલ એચ ટુ ઓ ફોર ઈ એન ટ્વાઇસ મતલબ બે પાણીના અણુ નીકળી ગયા અને એના બદલામાં એક ઈ એન આવી ગયો બરાબર એના કારણે રેશિયો થયો એના કારણે એનો રંગ જે ગ્રીન કલરનો હતો એમાંથી એ સહેજ એવો વાદળી રંગનો પેલ બ્લુ આછો બ્લુ રંગનો થઈ ગયો એક જેમ એક રેશિયોમાં પછી જો તમે ઈ એન ઇથેન વન ટુ ડાયમ વધારે પ્રમાણમાં નાખશો મતલબ વધારે પ્રમાણમાં નાખશો એવું વિચારો કે ઇથેન વન ટુ ડાયમા બે અણુઓ લિગેન્ડ તરીકે આવી ગયા એનો મતલબ ચાર પાણીના અણુઓ નીકળી ગયા જો વધારે પ્રમાણમાં નાખશો તો જેમ ઈ એન બે થઈ ગયા એના કારણે આ દ્રાવણનો રંગ એક એક અલગ દેખાશે તમને એ ઘાટો બ્લુ કલર થોડોક પર્પલ કલર જેવો દેખાશે અને ત્રીજા પ્રેક્ટિકલની અંદર એનાથી પણ વધારે ઈ નાખો મતલબ અંદરનું બધું પાણી તમે બહાર કાઢીને લીગેન્ડ તરીકે ગોઠવી રેશિયો રાખો નિકલ એક રાખો એની સામે ઈ એન ત્રણ રાખો પૂરેપૂરો રંગ એ જાંબલી રંગનો થઈ જશે વાદળીમાંથી જાંબલી રંગ આખે આખો બદલાઈ જાય છે આ પ્રેક્ટિકલની અંદર તો આ પ્રેક્ટિકલ જસ્ટ એટલું સૂચવે છે કે લિગેન્ડ બદલાય છે એમ એનો રંગ પણ બદલાય છે ખૂબ જ અગત્યની વાત કહેવાય આ છેલ્લો મુદ્દો તો રંગની બાબતનો આપણે લખી નાખવાનો છે એનું એડિંગ થશે સંકિર્ણના રંગ પર રંગ પર લિગેન્ડની અસર લિગેન્ડની અસર બરાબર સૌથી પહેલા આપણે એક લીગે આપણે સંકિર્ણ સંયોજન બનાવીએ જેવી રીતે આપણે અહીંયા પ્રેક્ટિકલમાં જોયેલું હતું ટીટેનિયમ ક્લોરાઈડને ટીઆઈસીએલ ટુને જ્યારે તમે પાણીની અંદર નાખો છો એચ ટુઓની અંદર સોરી ટીટેનિયમ નહીં પણ નિકલ આપણે લીધેલો હતો તો એનઆઈસીએલ ટુ ને જ્યારે પાણીની અંદર નાખો છો ત્યારે એક સંકીર્ણ બને છે એ બને છે એનઆઈ એચ ટુઓ સિક્સ પ્લસ ટુ અને બાજુમાં તમારે સીએલ ટુ લગાવવું હોય તો લગાવી શકો છો નોર્મલી આ સંકીર્ણ આપણું લીલા રંગનું બને છે લીલો રંગનું બને છે ओके okay? अबे आनी अंदर आपरे जुदा जुदा लिगेंड नाखिए इनी अगड़ आपड़े लिखिए के जो आ संकीर्णमा द्विदंतीय लिगेंड द्विदंतीय लिगेंड इथेन वन टू डायमाइन अथवा तो ईएन ने क्रमशः धीरे-धीरे એવી રીતે ઉમેરો એવી રીતે ઉમેરો કે જેથી ઇ એન જામ નિકલ નો રેશિયો ક્રમશઃ તમે 1 જામ 1 2 જામ 1 3 જામ 1 થાય તેમ આ સંકિરણનો રંગ વાદળી જાંબલી સુધી બદલે છે આપણે એના સમીકરણ પણ લખવા પડશે તો એના સમીકરણને બરાબર રીતે લખી નાખવા એના સમીકરણને બરાબર રીતે દર્શાવી દઈએ સૌથી પહેલા આપણે મુખ્ય જે સંકીર્ણ છે ત્યાંથી ચાલુ કરીએ

તો દ્રાવણનો રંગ ફરીથી બદલાઈ જશે આ વાદળીમાંથી કંઈક જાંબલી રંગનો થઈ જશે ત્રીજો ઈ નો અણુ અંદર જશે તો બાકી વધેલા પાણીના બે અણુઓ પણ બહાર નીકળી જશે આવી સિચ્યુએશનમાં નિકલ એકની સામે ત્રણ ઈ ના અણુઓ થઈ ગયા બરાબર ત્રણ જેમ એકનો રેશિયો થઈ ગયો દ્રાવણનો રંગ આ વખતે બદલાઈને જાંબલી રંગ થઈ જાય છે સમીકરણને બરાબર રીતે લખી નાખજો અને આ રંગ વિશે પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ एमसीक्यूઝ ની અંદર આવશે થિયરીમાં પણ તમારે આ લખવા જરૂરી છે તો આ સવાલને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે સંકિર્ણ સંયોજનો સવર્ગ સંયોજનોમાં રંગ આપણે લગભગ ચારક જેટલા મુદ્દાઓ લખી નાખ્યા છે લિગેન્ડના આધારિત બીડી સંક્રાંતિનો એક મુદ્દો અને પેલ્લો પૂરક રંગોનો મુદ્દો તમારા બધા મુદ્દાઓને બરાબર યાદ રાખવા અને રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો થિયરી બરાબર લખજો નોટબુકની અંદર તો આ લેક્ચરને આપણે અહીંયા ખતમ કરીએ છીએ થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે મળશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધાતુ કાર્બોનીલમાં બંધનની ચર્ચા કરવાની છે બસ પછી હવે એની ઉપયોગિતા જ બાકી રહેશે એટલે બેથી ત્રણ લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ